હવે તમને લોકોને ખબર છે કે આપણા ભારતમાં જેટલી પણ મેડિકલ કોલેજો આવેલી છે એનું દર વર્ષે ઇન્સ્પેક્શન થતું હોય છે, અને ઇન્સ્પેક્શન થઈને એના પછી જે તે કોલેજ છે એને મંજૂરી મળતી હોય છે. તો આજના વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે આપણા ગુજરાતની જેટલી પણ MBBS કોલેજ છે એમાંથી કેટલી કોલેજોને મંજૂરી મળી ગઈ છે, નવી કોલેજો જે ઓપન થવાની વાત હતી એને તમારે પરમિશન મળશે કે નહીં, અને સીટોમાં જે ઘટાડો થયો છે એમના વિશેની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ 12 પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે, જેમ કે MBBS હોય, BDS હોય, BMS હોય, BHMS હોય, તો એની સંપૂર્ણ માહિતી આપવા માટે પેરામેડિકલ છે, એગ્રીકલ્ચર છે, વેટરનરી છે, તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે. તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલમાં તમે લોકો નવા હોય તો આ ચેનલ તમે અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. હવે સૌથી પહેલાં મેડિકલ ક્ષેત્ર ગુજરાતની સ્થિતિની વાત કરી દો. એટલે મેડિકલ એટલે એમાં આપણે MBBS કોલેજ છે એનો સમાવેશ કરેલ છે. તો આપણા ગુજરાતમાં કુલ MBBSની 6,858 બેઠકો છે એ હાલની સ્થિતિએ અવેલેબલ છે. હવે આપણા ગુજરાતમાં તમને લોકોને ખબર છે કે ભાઈ ત્રણ પ્રકારની કોલેજ આવેલી છે. પહેલી કોલેજ હશે એ તમારે ગવર્મેન્ટ કોલેજ હશે. ગવર્મેન્ટ કોલેજ કેટલી છે? ટોટલ 7 છે. એક આપણી જે દાદરા નગર હવેલી છે એ કોલેજ, અને બાકીની જે 6 છે એ તમારી ગવર્મેન્ટ કોલેજ છે. એના પછી તમને લોકોને ખબર છે કે ભાઈ GMERS કોલેજ છે એનો સમાવેશ થાય છે. હવે જૂની GMERS કેટલી છે? 8, અને નવી GMERSનો સમાવેશ થઈને ટોટલ 5 છે. એટલે કે ટોટલ 13 GMERS કોલેજ છે અત્યારે અવેલેબલ છે. અને એના સિવાયની કઈ કોલેજ આવેલી છે? પ્રાઇવેટ, કે જેને તમે લોકો સેલ્ફ ફાઇનાન્સના નામે ઓળખો છો, એ કોલેજીસ આવેલી છે. હવે સેલ્ફ ફાઇનાન્સ છે એમાં ટોટલ 19 કોલેજ છે એ આવેલી છે. હવે તમે લોકો બધાનો સરવાળો કરશો તો હાલની સ્થિતિએ આપણે કહેવાય 39 કોલેજો છે એ આપણે અવેલેબલ છે, 39. અને એના સિવાયની એક આપણે જે ડીમ્ડ યુનિવર્સિટી ઓળખવામાં આવે છે એ સુમનદીપ, અને એના સિવાયની એક આપણે રાજકોટ એમ્સ. એટલે ટોટલ NMCની દ્રષ્ટિએ ટોટલ 41 MBBS કોલેજ છે એ અવેલેબલ છે. એની પરમિશન છે એ આપણે દર વર્ષે છે એને NMCની લેવી પડતી હોય છે. હવે સૌથી પહેલાં આપણે લોકો ગૂગલ ક્રોમમાં આવી જઈએ છીએ. ગૂગલ ક્રોમમાં તમે લોકો જોઈ શકશો, સૌથી પહેલાં ખાલી NMC તમારે લોકોએ લખવાનું છે. હવે NMC તમે લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થાય છે. ક્લિયર થઈ ગયું? એમાં જો એક નોટિસ આવી છે, એ નોટિસ તમે લોકો જોઈ શકો છો. 16/8ના રોજ નોટિસ આવી છે કે MBBS સીટ મેટ્રિક્સ જે એકેડેમિક યર 2024 અને 2025, તો જે છે ઇન્સ્ટિટ્યૂશનની સીટ વધારવામાં આવી છે એ બધી માહિતી છે એ આમાં અપલોડ કરવામાં આવી છે. ક્લિયર થઈ ગયું? જે નવી આપણે જે ખોલવામાં આવી છે કોલેજ એ તમારે શોર્ટમાં એટલે કે ટૂંક સમયમાં અવેલેબલ થશે. ક્લિયર થઈ ગયું? એટલે આ તમારી જે મેઇન PDF છે એ તમારી સામે આ રીતે રહી છે. હવે પાછું તમે NMC લખશો એટલે તમે આમાં જોઈ શકો છો લિસ્ટ ઓફ કોલેજ ટીચિંગ MBBS એટલું તમારે લખેલું છે. પછી તમે એ ઓપન કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. હવે તમે લોકો જોઈ શકો છો કે આખા ભારતમાં છે ટોટલ 704 કોલેજીસ છે એ આવેલી છે, અને ટોટલ સીટ કેટલી છે? 108,870 સીટો છે એ અત્યારે છે એ અવેલેબલ છે. ક્લિયર થઈ ગયું? એમાં ગુજરાતની આવી ગઈ, ઇન્ડિયાની આવી ગઈ, એમ્સની ઇન્સ્ટિટ્યૂટ પણ આવી ગઈ છે, ડીમ્ડ આવી ગઈ છે, જીપમર આવી ગઈ છે, બધી ઇન્સ્ટિટ્યૂશન છે એ આમાં આવી ગઈ છે. હવે આપણે લોકો જે પરિપત્ર છે એની જે ચર્ચા કરતા હતા એ આપણે જોઈએ. તો આપણે લોકો ફરીથી ક્યાં આવી જઈએ? હોમ પેજ ઉપર આવી જઈએ. પછી તમારી સામે આ રીતે તમારે છે ડાઉનલોડ થશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ નોટિસ છે એ ડાઉનલોડ થશે. હવે નોટિસ જે રીતે ડાઉનલોડ થઈ જાય છે એટલે તમારી સામે આ રીતે ઓપન થશે. હવે તમારે લોકોએ ટોટલ જોવાનું છે. આમાં તમે લોકો જોઈ શકો છો બધી વસ્તુ કે આમાં તમે જે લોકોને મંજૂરી આપવામાં આવી છે એ મંજૂરી છે એ તમે લોકો આમાં જોઈ શકો છો. હવે એમાં આપણે વાત આવે ગુજરાતની, તો ગુજરાત છે એ આપણે જોઈ લઈએ. ક્લિયર થઈ ગયું? જો આ 5મી નોટિસમાં શું કીધું છે? ફોર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ મેડિકલ કોલેજ ઇન્સ્ટિટ્યૂશન એન્ડ ઇન્ક્રીઝ ઓફ સીટ અ સેપરેટ નોટિસ વુડ બી ઇસ્યુડ શોર્ટલી. એટલે કે જે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે એ પછી જે સીટોમાં વધારો છે એમની નોટિસ છે આપણે ટૂંક સમયમાં એ કે જાહેર કરવામાં આવશે. પછી તમે લોકો સીટ મેટ્રિક્સમાં જોઈ શકો છો. પહેલું તમારે આપ્યું છે સિરિયલ નંબર આપ્યો છે, પછી તમારે જે તે કોર્સનું નામ આપ્યું છે, સ્ટેટનું નામ આપ્યું છે, પછી એનું નેમ આપ્યું છે અને એડ્રેસ આપ્યું છે. મેનેજમેન્ટ કોલેજ છે, મેનેજમેન્ટ ઓફ કોલેજ કોણની છે, ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, ટ્રસ્ટની છે એ પણ આપ્યું છે, અને ઇન્ટેક કેટલી એટલે કેટલી સીટો અવેલેબલ છે એ આપી છે. હવે તમે લોકો જેમ જેમ નીચે જતા જશો એટલે તમને લોકોને ગુજરાત છે એની કોલેજો મળશે.
તો તમને લોકોને એ વસ્તુ જણાવી દો કે આપણા ગુજરાત છે એમાં કેટલી આવેલી છે, તો કે ભાઈ 39 છે બધી થઈને MBBS કોલેજ આવેલી છે, એ બધી કોલેજને પરમિશન મળી ગઈ છે. ક્લિયર થઈ ગયું? એટલે એક પણ એટલે એવી કોલેજ નથી કે જેને મંજૂરી મળી નથી. હવે જે 3 કોલેજ નવી ખુલી છે એને હજી મંજૂરી નથી મળી. એ કોલેજો છે એ પાછી અરજી કરશે એટલે એને મંજૂરી મળવાની શક્યતા છે. પણ પહેલી પ્રથમ વખત જ્યારે એ લોકોએ અરજી કરી તે અરજી છે એ રિજેક્ટ કરી દેવામાં આવી છે. ક્લિયર થઈ ગયું? અત્યારે તમે ટોટલ કોલેજ છે એને બધાનો લિસ્ટ જોઈ શકો છો. જો MBBSમાં 96 ક્રમથી ચાલુ થઈ છે કોલેજ, હવે કોલેજમાં પણ કેટલી સીટો છે ત્યાં તમે જોઈ શકશો અને 134 પેજ નંબર સુધી ચાલશે. ક્લિયર થઈ ગયું? ક્યાં સુધી ચાલશે? 134 નંબર. એ જેટલી પણ છે એટલી કઈ છે? તો કે આપણે ગુજરાત છે એની જ છે કોલેજ રહેશે. ક્લિયર થઈ ગયું? હવે તમે લોકો આમાં જોઈ શકો છો કે ભાઈ કઈ કઈ કોલેજ આવેલી છે. બનાસ કોલેજ છે, બીજે મેડિકલ છે, સીયુસા છે, ડૉક્ટર કિરણસિંહ પટેલ છે. અને એક વસ્તુ તમે નોટિસ કર્યો, આ જે NMCના પરિપત્ર મુજબ છે એ ગવર્મેન્ટ કોલેજ બોલે છે. આપણે જે નવી GMERS 5 ખુલી છે ને એ ઉપર NMC દ્વારા છે એ ગવર્મેન્ટમાં બતાવે છે કે ભાઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મોરબી છે, પછી આપણી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ગોધરા છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત છે, એ તમે જોઈ શકો છો. પછી હજી તમારે આમાં હશે કઈ રીતે, તો કે ભાઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે આપણે રાજપીપળા છે, એ પણ તમે લોકો આમાં જોઈ શકો છો. પછી જો કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ આવ્યું છે એમાં આમાં શું લખ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ મેડિકલ કોલેજ છે એ અત્યારે નમોના નામે ઓળખવામાં આવે છે. આ પહેલાં ક્લિયર થઈ ગયું? પછી તમે લોકો બધી કોલેજો છે એનો તમે લોકો લિસ્ટ જોઈ શકો. GMERSમાં જો નવસારી આવી ગઈ અને રાજપીપળા તો એડ થઈ ગઈ, પણ NMCના ચોપડે આ 3 કોલેજો હજી પણ ગવર્મેન્ટ બોલે છે. એટલે તમારે ગવર્મેન્ટ જેટલી ફી નહીં ભરવાની થાય, એમાં એ તમારી પાસે 3.75 લાખ રૂપિયા લેશે અને 12 લાખ રૂપિયા લેશે જ. ક્લિયર થઈ ગયું? એટલે આ ચોપડે ભલે ગવર્મેન્ટ બોલતી હોય, તમારે ફી છે એ તો GMERSની જ ભરવાની રહેશે. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે છે તમે લોકો જોઈ શકો છો. અને છેલ્લે આપણે ટોટલ જોવાનો છે, તો ટોટલ કેટલું છે? તો કે ભાઈ આપણે જોઈ શકો છો 106,434 છે એ ટોટલ સીટોની મંજૂરી મળી છે. તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ 680 એટલે 704 એટલે એટલી બધી કા કોલેજો ઘટી? એ કોલેજ તમારી એમ્સમાં ને એ આવી જાય છે, એમ્સનો સમાવેશ ને એ આમાં કરેલ નથી. ક્લિયર થઈ ગયું? એમ્સ છે, જીપમર છે, એ બધી છે એ આમાં સમાવેશ નથી કરેલો. અને એ બધા સમાવેશ કરે એટલે તમારી સીટો થઈ જાય. અને 106,434 છે એટલે એ તમારે એટલું 108,000 છે ને એટલે એટલી સીટોનો ઘટાડો ન થયો, પણ એ તમારે એમ્સમાં જીપમરનો સમાવેશ કરેલ છે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? તો બસ આ રીતે માહિતી આપવાની હતી. અને તમારે લોકોને અમારા MBBS છે, BDS છે, BMS છે, BHMS છે એના પેઈડ કાઉન્સેલિંગમાં તમારે અમારી સાથે જોડાવવું હોય તો તમારે લોકોને બે નંબર અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે, એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે. એમાં તમને પર્સનલી છે માર્ગદર્શન આપવામાં આવશે, પર્સનલી છે એ બધી અપડેટ છે તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. એટલે એમના વિશેની વધુ માહિતી મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપ્યા છે, એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરવાનો છે એટલે તમને PDF પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. અને આવી જ માહિતી માટે આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.